वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। पूर त्रीजू तरंग 35मु देव दिवाळीनो सुंदर उत्सव छे। मेघपुर गाममां भगवान श्रीहरि बिराजमान छे। आकाशमांथी जेम अषाढ महीनामां मेघ वरसे ने एम प्रभुना प्रेमनो ए पवित्र वरसाद थई रह्यो छे। પોતાનું અંતર્યામીપણું પોતાની મોટાઈ ભગવાન હોવા છતાં એક સામાન્ય જીવને કેવી રીતે પ્રેમ આપે છે, કેવી રીતે કરુણા રસથી એને ભીંજવી દે છે। તમારું ગામ કયું, કેટલું દૂર છે, તમારા ગામમાં સત્સંગ કેવો, કુસંગીનું બળ કેવું છે, તમને કોઈ હેરાન તો નથી કરતા ને, તમારા ગામમાં સંતો આવે ત્યારે કેટલા ભક્તો ભેગા થાય છે, સત્સંગનો કેવો લાભ લે છે, આવા નાના નાના પ્રશ્નો પૂછીને હરિભક્તોના હૃદય સુધી ભગવાન શ્રીહરિ પહોંચી જતા। ઉર્દુના કોઈ શાયરે સરસ લખ્યું છે, जिस दिए में तेल हो खेरात का उसे जलाना नहीं चाहिए, जिस दिए में तेल हो खेरात का उसे जलाना नहीं चाहिए, और जिस जगह से इंसान छोटा लगे उस बुलंदी पे जाना नहीं चाहिए। मोटाई माटे मोटामां मोटू कलंक छे एने सामे वाळो व्यक्ति नानो लागे, ए मोटाई साप रूप छे। એ પરિવારની મોટાઈ હોય, એ ધર્મની મોટાઈ હોય, ભૌતિક જગતની મોટાઈ હોય, આધ્યાત્મિક જગતની મોટાઈ હોય, પોતાને મોટાઈ મળે ને સામેવાળો નાનો દેખાય એટલે સમજવું કે મારી આંખમાં કમળાનો રોગ આવી ગયો, મારી નાખશે। ભગવાન છે, સર્વોપરી છે, નાનામાં નાના ભક્ત ઉપર કેવી દયા, અને કેટલી સરસ વિવેકની વાત। દરેક દરેક કુટુંબમાં દરેક પરિવારમાં બે તત્વ હોય જ છે, એક મોટું અને એક નાનું, એને જ પરિવાર કહેવાય, એને જ કુટુંબ કહેવાય, એક વડીલ હોય એક નાનો હોય। આ વિવેક મોટા માણસોએ શીખવા જેવો છે। જીનકુ બોલાવન ઘટે જીતનો, તીનકુ બોલાવત હે તીતનો, જી હા બેઠાવન ઘટે તે હી, જી હા બેઠાવન ઘટે તે હી, તિનકુ બેટિ હા બેઠાવત તે હી, એ તિનકુ તિહા બેઠાવત તે હી। ભગવાન શ્રીહરિ દેવ દિવાળીના સમયમાં દેશ દેશાંતરમાંથી આવનારા ભક્તોને જેને જેવા વચનથી બોલાવવો જોઈએ
એને એવા વચનથી બોલાવતા. આટલું જ માણસને આવડી જાય ને, આટલું જ માણસને. કૌવા કાકો લેત હે, કોયલ કાકો દેત, મીઠી વાણી બોલ કર, જગ અપના કર લેત. માણસની વાણીમાંથી કર્કશતા દૂર થાય તો એકાદ દિવસ માણસના હૃદયમાંથી પણ કઠોરતા દૂર થશે જ. જેને જેવી રીતે બોલાવવો જોઈએ એમ મહારાજ બોલાવતા, જેને જ્યાં બેસાડવો જોઈએ ત્યાં મહારાજ તેને બેસાડતા. સાંભળજો, વચનામૃતમાં મહારાજે વિવેક બતાવ્યો. મહારાજ એમ કહે, પરીક્ષિત જેવા રાજા ઋષિના આશ્રમમાં આવે, યોગ્ય સન્માન ન થયું, એમાંથી કેટલા શાપ થયા. શ્રીજી મહારાજે વચનામૃતમાં આધ્યાત્મિક ગ્રંથમાં આત્યંતિક કલ્યાણનો ગ્રંથ છે એમાં મહારાજે વાત કરી, લોકની દ્રષ્ટિએ વ્યવહારે કરીને કોઈ મોટો હોય, સભામાં આવે તેને આગળ આસન ખાલી કરીને બેસાડવો. અને પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું, દક્ષ પ્રજાપતિ સભામાં ન આવ્યા, મહાદેવજી ઊભા ન થયા, અને એમાંથી કેટલી મોટી ઉપાધિ થઈ. ગોપાળાનંદ સ્વામી એમ કહે, એટલું તો ખરું જ, આ લોકમાં સાનુકૂળ ન હોય ને તો પ્રભુ ભજીએ એવા આપણે નથી. ગુણાતાનંદ સ્વામીની વાતોમાં પણ સ્વામીએ કહ્યું, થોડું રહેવાનું, પહેરવાનું, ખાવાનું સાનુકૂળ ન હોય ને તો આપણે કંઈ નરસિંહ મહેતા કે મીરાબાઈ જેવા નથી કે દુઃખમાં ભગવાનનું ભજન કરી શકીએ. આ તો મહારાજની લીલા લહેર છે, અમેરિકા જેવો દેશ છે, હીટિંગ સરસ મજાનું, ખુરચી સરસ મજાની, આ લાઈવ કથા સરસ મજાની, સોફા ઉપર બેસી લાંબા પગ કરીને તમે તમારે ટીવી જોતા જાઓ, સાંભળતા જાઓ. સુખમાં ભજન કરીએ તો પણ આપણે ડાયા છીએ, દુઃખમાં ભજન કરીએ તો ઉત્તમ છે. એ નરસિંહ મહેતા, એ મુક્તાનંદ સ્વામી, એ આપણા પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંતની સ્થિતિ છે. દક્ષ પ્રજાપતિ સભામાં આવે એનું સન્માન સચવાય નહીં, મહાદેવજી ઊભા થાય નહીં, કેટલી મોટી ઉપાધિ આપણા શાસ્ત્રોમાં લખાઈ ગઈ. ઇન્દ્રપ્રસ્થની રચના થાય, જળમાં સ્થળ, સ્થળમાં જળ, રાજા મહારાજાઓ આવે છે, અટારીમાં બેઠી બેઠી દ્રૌપદી નિહાળે છે, અને એમાં દુર્યોધન આવે, જળને સ્થળ સમજી ચાલવા જાય, અંદર ખાબકે, અને ખિલખિલાટ હસતી હસતી દ્રૌપદી એક જ વેણું મારે, પણ એ તીર કરતા કહેવાય છે ને, શસ્ત્રના ઘા રૂજાય છે, શબ્દના ઘા રૂજાતા નથી. અને દુર્યોધનને એવું લાગ્યું, એવું લાગ્યું આખું મહાભારત ઊભું થયું એમાંથી, આંધળાના તો આંધળા જ. એટલા માટે મહારાજ કહે છે, વિચારીને બોલો. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, શ્લોક નંબર છે 68મો. પૂજ્યપાદ ગુરુજીએ આ શ્લોકની કથા કરી છે, ધ્યાનથી સાંભળવા જેવી છે. બહુ વિસ્તાર કરું તો આ કથા રહી જાય. મહારાજ શિક્ષાપત્રીના 68 નંબરના શ્લોકમાં આજ્ઞા કરે છે, જે મનુષ્યમાં જેવો ગુણ હોય તેને તેવા વચને કરીને બોલાવવો, બીજી રીતે નહીં. શિક્ષાપત્રીનો 66 નંબરનો શ્લોક, અત્યારનું આખું મેનેજમેન્ટનું સ્ટ્રક્ચર, અત્યારે મેનેજમેન્ટની જેટલી ચર્ચાઓ થાય છે એ મેનેજમેન્ટના બધા કાયદા એક જ શ્લોકમાં સાગર આખો ગાગરમાં સમાવી દીધો, એક એક શ્લોકમાં હજાર હજાર ગ્રંથોના સાર ભરી દીધા. શિક્ષાપત્રીમાં 66 નંબરનો એક જ શ્લોક, યાદ્રસેર્યો ગુણેર્યુક્તસ તાદ્રસે સતુ કર્મણી યોજનીયો વિચાર્યેવ નાન્યથાતુ કદાચન. જેમાં જેવી કળા હોય, ગુણ હોય, તેને તેવા કામમાં જ પરોવવો, બીજી રીતે નહીં, બાકી દુઃખ થાય. હવે સાંભળો, સાગર ગ્રંથની 2-3 આપણે કડી વાંચી લઈએ. જેને જેવા રૂપમાં બોલાવવો ઘટે તેને તેવા રૂપમાં શ્રીહરિ બોલાવતા, જ્યાં બેસવું ઘટતું હોય ત્યાં તેને બેસાડતા. કોઈ પૂરા પ્રેમી ભક્ત હોય, સેવા કરવામાં સુરા હોય, તો તેની પરીક્ષા કરીને સેવા કરાવવી ઘટતી હોય તેની પાસે સેવા પણ કરાવતા. તમે બધાએ પ્રેમ કર્યો પણ પરીક્ષા કોઈએ નહીં કરી હોય એટલે દુઃખી થાવ છો,
શ્રીજી મહારાજ એક નાનામાં નાનો પ્રેમી ભક્ત આવે એની પરીક્ષા કરી અને પછી સેવા કરાવતા. તો દાદા આપણને એમ થાય કેવી પરીક્ષા કરતા હશે? સેવા કરાવન એ ઘટે જાય, તિનસે તેસે કરાવત ચાય. પ્રેમી ભક્ત જોઈ મહાપુરા, સેવા કરન મે હે મહાસુરા. સેવા કરાવન ઘટે જાય. કોઈ દોડતો દોડતો આવે, મહારાજ કઈ સેવા હોય તો કેજો. હા સાવધાન, અમે તો જાણીએ છીએ સેવા કરવા આવનારા બધા ખરેખર સેવા કરવા ઈચ્છનારા નથી હોતા. મોટા ભાગના તો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા હોય, પોતાની કંઈક મોટાઈ દેખાઈ જાય, બે માણસોમાં પોતાની વાહવા થાય, ચાર માણસોનું સારું દેખાય એના કરતાં પોતાનું સવાયું સારું દેખાય. સ્વાર્થ, ઈર્ષ્યા, અદેખાય, માન, એને લીધે જ જાજી સેવા થાય છે. સાચી સેવા અને સાચો પ્રેમ આ બે વસ્તુ આ કળિયુગમાં મળવું દુર્લભ છે. એટલા માટે સમર્પણની આપણે શનિવારની સભામાં નિષ્કામ સ્વામીએ ખૂબ સરસ વાત કરી હતી કે સાચું સમર્પણ જોવું હોય ને તો એવું સમર્પણ તો ભગવાન પોતે કરે છે. કેટલી અદ્ભુત વાત છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, અમે અમારા દેહને ભક્તોને અર્થે કૃષ્ણાર્પણ કરી દીધો છે. સાચી સેવા પૂજ્યપાદ ગુરુજી કરે છે. એક તો ધારણા પારણા વ્રત ચાલે છે, નાના નાના હરિભક્તના પ્રેમ પૂરા કરવાને માટે વડોદરાની અંદર એક એક ભક્તના ઘરે પધરામણી કરે છે, સાંજે કથા વાર્તા કરે છે. બધા હરિભક્તોને મારી વિનંતી, આપણે ગુરુજીની કથા વચ્ચે વચ્ચે લેવી જ છે. આવા મોટા પુરુષ કેવી વાતો કરે છે. આજે ગુરુજીએ વાત કરી કે તમારો પ્રેમ ખરેખર મહારાજના સમયના ભક્તો જેવો પ્રેમ છે. વડોદરાના ભક્તો પર એટલા ગુરુજી રાજી છે, એટલા બધા એમની સેવાથી રાજી છે, એમના પ્રેમથી રાજી છે. પણ એક નાની સાવધાની બધા ભક્તોને આપી કે તમારી સેવામાં, તમારી ભક્તિમાં, તમારા પ્રેમમાં જો અભિમાન આવી ગયું, અહંકાર આવી ગયો, તો આ સેવા મહારાજને રાજી નહીં કરી શકે. શ્રીજી મહારાજ કેવી કસોટી કરતા થોડું આપણે જોઈ લઈએ. આ સરસ પ્રસંગ છે, ક્યારેક તમને કામ લાગે એવો છે. દાદા એક વખત ઉત્સવની વાત ચાલતી હતી એટલે આપણે તો એમ જ થાય ને, આ ઉત્સવ કરવાનો છે અને યજમાન કરવાના છે. એક ભગત આવ્યા, સ્વામી જે સેવા હોય આપણને કયો. એટલે સંતોએ વાત કરી, ભગત આપણે બસ સેવા છે ઉત્સવના મુખ્ય યજમાનની, બે સેવા બાકી છે, શું સેવા કયો ને તમે મુખ્ય યજમાનની જ કહી દો સ્વામી. 51 છે એટલે સંતોએ બહુ ચોખવટ ન કરી, 51 લાખ કે 51 હજાર આમ તો સમજી જ જાય ને ડાયા માણસો હોય તો. હા સ્વામી વાંધો નહીં. બીજે દિવસે આવ્યા, મહેતાજી પાસે પાવતી ફડાવે કે આપણે આ ઉત્સવ છે, આ સત્ય ઘટના કહું છું, મુખ્ય યજમાનની સેવા મને સોંપી છે એટલે આ 51 રૂપિયા. મહેતાજી વિચારમાં પડી ગયા કે 51 રૂપિયામાં કઈ મુખ્ય યજમાન થોડા થાય, હજી એ તો સારા. અમે ગામડે ગયા, બનેલી ઘટના, બેઠા હતા, 11 વાગી ગયા, એક હરિભક્ત આવ્યા દોડતા દોડતા, દંડવત કર્યા, ભેટ્યા, ખૂબ રાજી થયા, સ્વામી તમે ક્યારે પધાર્યા, એવી વાતો કરી. અમે તો રસોડું બધું સાફ કરીને રાહ જોઈએ કોઈ ભગત આવે, સીધા પાણીનો મેળ પડે તો થાળ બને. સત્ય ઘટના કહું દાદા. હા એટલે સ્વામી કઈ સીધો આવ્યું? ના ના ભગત, હજી અમે સવારે જ આવ્યા ત્યારે આજના જેવા મોબાઈલો નહોતા, એ સમયની વાત કરું, 94 કે 95ની. સારું સ્વામી, શું શું લાવવાનું છે? અમારા સંતોએ તો રાજીથી મોટું લિસ્ટ બનાવી દીધું, શાક, ઘી, તેલ. ભગત કે હમણાં જ આવો. ગયા, બીજા બે ત્રણ ભક્તો આવ્યા, પૂછ્યું, અમે તો ના પાડી. ભગત એક ગયા છે સીધું લેવા, નામ શું? અમે નામ પૂછવાનું ભૂલી ગયેલા, ત્યારે અમે એટલા બધા સ્માર્ટ નહોતા જેટલા અત્યારે છીએ, નામ પૂછવાનું ભૂલી ગયેલા. બે ત્રણ હરિભક્તો બિચારા બેઠા 1/2 કલાક, અમે ના પાડીએ ગયા, કેમ સમય આવ્યા નહીં? અમને એમ કે લાંબુ લિસ્ટ છે, ગામડું નાનું, કદાચ ભેગું કરવામાં વાર લાગે. દાદા નહીં માનો,
બે વાગ્યા, ત્રણ વાગ્યા, ચાર વાગ્યા, એ ભગત આવે તો એ ભગત નહીં, બોલો. પાછા બીજે દી ભેગા થયા, અમે કીધું ભગત તમે કાલે સીધું લેવા ગયા, અમે તો બધાને ના પાડીને આખો દિવસ અમે તો ભૂખ્યાને ભૂખ્યા બેઠ્યા રહ્યા, ઠાકોરજીની થાળ ના થયો, લાલજી મહારાજે ભૂખ્યા રહ્યા, આવું કેમ કર્યું? તો કે સ્વામી તો મને પછી યાદ જ ના રહ્યું, લો ગાળીઓ કાઢી નાખ્યો. સેવા કરે, સામેથી કોઈ આવે, પ્રેમ કરવા માટે આવે, ભગવાનની પરીક્ષા કરતા. કેવી કરતા? ઘરમાં તે ભક્તનું ચલણ કેવું છે એની તપાસ કરતા. બોલો, ક્યારે કોઈ તપાસ કરી આવી દાદા? ઉત્સાહમાં ઉત્સાહમાં અહીંયા તો લખાઈ દે, એ સ્વામી લખી નાખો આપણે આટલા બધા, અને ઘરમાં જાય તો બને છે એવા દાખલા? સત્સંગમાં તેની પક્વતા કેવી છે એની તપાસ કરાવતા. બીજું, ઘરમાં ચાલે એટલું નહીં, સત્સંગ અંદર કેવો છે, કાચો હોય તો ક્યારે ફરી જાય, પાકો છે કે નહીં તપાસ કરતા, વર્તમાન કેવા પાળે છે એ તપાસ કરતા, તે જોઈને તેને ઓળખી લેતા. ચોથા નંબરની પરીક્ષા, શ્રદ્ધાને ઉત્સાહ કેવા છે તે જોઈને તેના સત્સંગનું અંગ દિન પ્રતિદિન વધતું રહે, આવું બધું તપાસીને જાણીને પછી તેને યોગ્ય હોય તેવી સેવા કરવાનું કહેતા. પણ તેને મહાપદ દેવા માટે જ, નહીં કે કોઈ પણ પ્રકારના સ્વાર્થથી. જોયું, મહારાજ કોઈને સેવા આપતા એ પણ એનું રૂડું થાય એટલા માટે, સ્વાર્થે કરીને નહીં. જેમાં સ્વાર્થ છે, જેમાં લેવાની ભાવના છે, એને સેવા જ ન કહેવાય, એ તો વેપાર કહેવાય. આજે મોટા ભાગનું ટ્રેડિંગ જ ચાલે છે, સેવા છે જ નહીં, નામ ખાલી સારું છે એનું બસ. જેમાં લેવાની ભાવના નહીં, જેમાં ઘસાઈ જવાની ભાવના, એનું નામ સેવા છે. આજે આપણા પૂજ્ય ગુરુજીનું જીવન આપણને દેખાય, પોતાના એક એક શ્વાસ, પોતાના લોહીનું એક એક બુંદ જાણે કે સત્સંગ માટે એમણે નિછાવર કરી દીધું છે. એવા મોટા સાધુ આટલી મોટી સેવા કરે છે, આપણે શું કરી શકીએ, શું કરી શકીએ? માટે ભક્તો, ભગવાનનું સમર્પણ, નીલકંઠ વર્ણી, 11 વર્ષની કુમળી કાયા, 7-7 વર્ષ કઠોર વનમાં વિચરણ કરે, આ મારા મહારાજનું કેવું મોટું સમર્પણ એ ભક્તોને સુખી કરવા માટે. આપણા પૂજ્યપાદ ગુરુજી પધાર્યા અહીં અમેરિકામાં, છેલ્લે દિવસે પાટોત્સવના જે આશીર્વાદ છે ને, એનો એક વિડીયો બતાવવાનો છે એક દિવસ સફામાં દાદા, જે ગુરુજીએ પ્રાર્થના કરી તમે સાંભળશો ને. આપણે સુખી છીએ આવા મોટા સત્પુરુષોની કૃપાથી. આપણે શું એની સેવા કરીએ, સેવા તો એ આપણી કરે છે. આપણે શું એને આપવાના, આપનારા તો એ છે. આપણે ભગવાનને આપી શકીએ દાદા? બહુ સમજવા જેવી આ વાત છે. આવી રીતે મહારાજ પરીક્ષા કરી હરિભક્તોને સેવામાં જોડતા. શ્રીજી મહારાજનો વિવેક અદ્ભુત છે. તમે ઘરમાં પરિવારમાં રહો છો, તમારે પણ આ વિવેક શીખવા જેવો છે. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે ખૂબ વાતો કરી છે વિવેકની. બે ત્રણ નાની નાની વાત લઉં. જેવી રીતે આત્મા વિનાનું શરીર એ કોઈ કામનું નથી, અને પાણી વિનાની નદી કોઈ કામની નથી, એવી જ રીતે વિવેક વિનાની વાત એ ક્યારેય કોઈને કામ નથી લાગતી. તમારી વાત સાચી છે, પણ વાત કહેવાની રીત જો સાચી નથી તો એ વાત સાચી અસર નહીં કરે. યુ મસ્ટ હેવ મેટર બટ શુડ હેવ મેનર. આ મેનર, એનું જ નામ વિવેક. ક્યાં બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું, કોણ છે ને બોલવું. દીકરાને તુકારે બોલાવો, શોભે, એમાં મીઠાશ છે, એમાં પ્રેમ છે. પણ વૃદ્ધ પિતા હોય અને જો તુકારો કરો તો પિતાનું હૃદય કપાઈ જાય. 5-25 માણસોની વચ્ચે તમે એનું મોઢું તોડી લો, કેવું લાગે? આ વિવેક ચૂકે છે ને. કેટલી અદ્ભુત વાત કરી. વાત સાચી હોય પણ એ વાત કરવાનો વિવેક જો ન હોય તો મહારાજ એમ કહે છે, વાત
ક્યારેય પણ કોઈને કામ નથી લાગતી, એનાથી કોઈનું ભલું થતું નથી, કરનારનું પણ ભલું નથી થતું અને સાંભળનારનું પણ ભલું નથી થતું. એટલા માટે શાસ્ત્રો કહે છે મત બોલ યા ફિર સત બોલ. ડાયો માણસ ઓછું બોલે, મત બોલ એટલા માટે કહેવાય છે ન બોલ્યામાં નવ ગુણ. માપે બોલો, વિચારીને બોલો, એલફેલ ન બોલો, ગમે ત્યાં ન બોલો. અમે હમણાં વિચરણ કરવા ગયા, એક વાત સાંભળી. એક દાદા, એમના દીકરીએ કંઈક એવું ડિસિઝન લીધું, સમજાવવા ગયા અને દીકરીએ એવું તીર માર્યું, એવા શબ્દ માર્યા, એ જે વાત કરી આપણને ખરેખર દુઃખ થાય કે કદાચ ચાલો જે પગલું ભર્યું એ ભગવાન ઠાકોરજી જાણે, પણ કદાચ કાલે ઉઠીને બીજો પ્રોબ્લેમ થાય તો કોઈનો હાથ ન ચાલે. વિચારીને બોલો. શ્રીજી મહારાજ સંતોને કેવો વિવેક શીખવાડતા. મહેમદાવાદની પાસે નદી છે, એમાં સ્નાન કરતા હતા. સંતો ચારે બાજુ વિટળાઈ ગયા હતા, મહારાજના દર્શન બરાબર થતા નહોતા. મહાનુભાવાનંદ સ્વામી એ બધા સંતોને ધક્કા માર્યા અને બધા સંતોને ક્રોસ કરી મહારાજ સુધી આવી ગયા, પણ શ્રીજી મહારાજને ન ગમ્યું, ઉદાસ થઈ ગયા. આ શાસ્ત્રમાં લખેલી વાત કરું છું બધી. મહારાજ એમ બોલ્યા, સાધુ આ મુક્તાનંદ સ્વામી મારા ગુરુ છે, અમે પણ એમની મર્યાદા ક્યારેય તોડતા નથી. આવા મોટા મોટા સાધુને કોણી મારી, વચ્ચેથી અમારા દર્શન માટે તમે નીકળ્યા, એક અમને રાજી કરવા માટે તમે કેટલાને દુભાવ્યા, વિચાર પણ તમને ન આવ્યો. સ્નાન છોડીને મહારાજ બહાર નીકળી ગયા. સંતો દંડવત કરી માફી માંગવા લાગ્યા. મહારાજ કે આજે પ્રતિજ્ઞા કરો, કોઈકને કુરાજી કરી અમને રાજી કરવાનું તાન ન રાખતા. આ મુક્તાનંદ સ્વામી ભગવાન જેવા સાધુ, આવા મોટા સાધુ એની મર્યાદા તોડી, લોકની મર્યાદા તોડી અને તમે વિવેક તોડી આ રીતે આવો છો. બાલપ્રભુ નાના હતા, ઘનશ્યામ લીલામૃત ગ્રંથ આપણે સાંભળીએ છીએ, કેવી મીઠી મીઠી વાતો. અને શ્રીજી સ્વામી એટલી સરસ કથા કરે છે ખરેખર, એ સાંભળજો બધા ભક્તો સાંભળજો. સવારની પણ એટલી સરસ કથા, ઘનશ્યામ મહારાજના એવા રૂડા એવા બાલુડા પ્રભુના ચરિત્રો આવે છે મીઠા મધ જેવા. આ ધનુર્માસમાં ભક્તો મહારાજ માટે જેવો શીરો પૂરી લઈને આવે છે ને, એ ભક્તોનો પ્રેમ જેવો છે ને, એના કરતા પણ મહારાજના ચરિત્ર અદ્ભુત છે. ઘનશ્યામ મહારાજને દાઢ દુખે, ચાવી શકતા નહોતા, એટલે ભાભીએ શીરો બનાવ્યો, શીરો પીરસ્યો એકલા ઘનશ્યામ મહારાજને પ્રેમથી લાડે કોડે કરીને. બાજુમાં મોટાભાઈ, પેલી લાઈનમાં પિતાજી બેઠેલા, કોઈને શીરો પીરસ્યો નહીં. ભગવાન ઉદાસ થઈ ગયા, પોતાના હાથે પોતાની થાળીનો શીરો મોટાભાઈને પિતાજીને બધાને આપ્યો. ભાભી શર્મિંદા બન્યા, ભાભીને ખબર પડી ગઈ મારાથી ભૂલ થઈ. જોયું, બહુ સમજીને આ કરવા જેવી વસ્તુ છે. વિવેક એટલે બોલીએ એના પહેલા વિચારીને બોલીએ તે, કરીએ એના પહેલા વિચારીને કરીએ તે, સાંભળીએ વિચારીને સાંભળીએ તે. સમય અને સંજોગને અનુરૂપ કોઈ નિર્ણય કરવો એનું નામ વિવેક. અક્ષરાનંદ સ્વામી એક વાત લખી છે, એક બ્રાહ્મણ હતો, સાધુ થયો એટલે સંન્યાસી બન્યો, એને ભૂખ લાગેલી. ગામમાં બધાને પૂછે, ભાઈ હું તો સંન્યાસી છું, બ્રાહ્મણના ઘરનું જ જમું. કોઈએ કહ્યું, ભાઈ બ્રાહ્મણનું ઘર તો નથી પણ આ ગામમાં એક બ્રાહ્મણીનું ઘર છે. તો કે કઈ ની, ભૂખ લાગી છે ને, એ પવિત્ર જ ઘર કહેવાય ને. પહોંચી ગયા અને જમવાનું શરૂ કર્યું. આ તો શાસ્ત્રમાં લખેલી એટલે વાત વાંચું છું. જમતા જાય, વાતો કરતા જાય, પછી એને પૂછ્યું, ભાઈ તું પાકી બ્રાહ્મણી છે ને? અડધું જમવાનું પહેતું ત્યારે ત્યારે આણે કીધું, બાપજી મારે પણ એક તમને પૂછવું છે. શું? હું બ્રાહ્મણી તો ખરી પણ મારો પતિ મુસલમાન છે. તો બાપજી મને મૂંઝવણ એ છે કે હવે અમારો દીકરો એને જનોઈ આપીએ કે સુન્નત કરીએ? પેલા બ્રાહ્મણ સંન્યાસી હતા, એના કોળીઓ મોઢામાં નાખ્યું હતી, બહાર નીકળી ગયો. અરે અરે અરે, તારો ધણી મુસલમાન, મારી આખી જિંદગીની તપશ્ચર્યા પાણીમાં. અરે મૂરખ,
તારા દીકરાનું જે કરવું હોય તે કરજે, હવે તું મને કે તારા હાથનું ખાધું મેં તો મર્યા પછી મને હળગાવો કે દફનાવો. અક્ષરાનંદ સ્વામી આવી વાત લખી છે. પછી સ્વામી બોલ્યા અક્ષરાનંદ સ્વામી, પહેલો ખર, ખર એટલે ગધેડો, ગધેડો કોણ છે? સ્વામીના શબ્દોમાં, પાણી પીને પૂછે ઘર, જેમાં પછી પૂછે બ્રાહ્મણી છે, પવિત્ર ઘર છે કે પેલા પૂછવાનું હોય? કોઈ કાર્ય કરતા પહેલા જે આપણે વિચાર કરીએ એનું નામ વિવેક, અને કાર્ય પૂરું થાય પછી એનો વિચાર કરીએ નામ ચિંતા. ચિંતામાં વિવેકમાં આટલો જ ફેર છે. તમે વિચારીને જે પગલું ભરો એ વિવેકથી ભર્યું પગલું કહેવાય. સ્વામીએ ત્રણ પ્રકારના મૂર્ખા ગણ્યા. પહેલો ખર, પાણી પીને પૂછે ઘર. બીજો ખર, લગ્ન કરીને જુએ વર. આમાં લગભગ મોટા ભાગના સેટ થઈ જાય. અત્યારે આપણે જાજી કથા નથી કરતા, બધા જ સેટ થઈ જાય. પછી કે આના કરતા સાધુ થઈ ગયા હોય તો ભલા માણસ. બીજો ખર, લગ્ન કરીને જુએ વર. અને ત્રીજો ખર, જેઠ મહિને ઉખાડે ઘર. આ અક્ષરાનંદ સ્વામી લખેલી વાત છે. મારા ઉપર તો બાપા રાજી રહેજો તમે બધા, પણ આપણે આવી મૂર્ખામી ન કરીએ જીવનમાં એ આ ગ્રંથોમાંથી શીખીએ. અનંત બ્રહ્માંડોના બ્રહ્મા, ભવ, ઇન્દ્ર આદિ બધા દેવો જેની સેવા કરવા માટે રાત દિવસ તત્પર રહેતા હોય તે દેવોની સામે પણ શ્રીહરિ દેખતા નહીં. મહારાજ કેવા સમર્થ છે. એસે સમર્થ શ્યામ એકાંતિક ભક્ત સોજા નહીં, સબકે પૂરણ કામ અનંત બ્રહ્માંડ કે દેવ લગ. એ સબકે પૂરણ કામ અનંત બ્રહ્માંડ કે દેવ લગ. અનંત બ્રહ્માંડોના દેવતાઓ સુધા સહુના મનોરથને પૂર્ણ કરનારા શ્રીહરિ આવા મહાન સમર્થ છે. તેને એકાંતિક ભક્તો જ ઓળખી શકે છે. જીન પર કરત સુમેર તેહી પર અઢળ કઢલત હે. એ જીન પર કરત સુમેર તેહી પર અઢળ કઢળત હે. આય કરી તેહી ઘેર લુખો સુખો જોઈ માગલેત. જેના ઉપર મહાપ્રભુની મહેર હોય તેના ઉપર પ્રભુ અઢળક ઢળી જાય છે. સ્વયં સામે ચાલીને તેના ઘરે જઈને લુખું સુખું જે હોય તે માગી લે છે. આવા પ્રભુ પ્રેમના પ્યાસી છે. અદ્ભુત લખ્યું છે. અનંત જગન મહા કરહી કોયે, અનંત દાન મહા એ દેવત જોઈ. અનંત જગન મહા કરહે કો, અનંત દાન મહા એ દેવત જોવો. પ્રેમી ભક્ત સમ માનતન નાથા, કોટિક દેવ જોરી રહે હાથા. કોટિક દેવ જોરે રહે હાથા. કોઈ અનંત યજ્ઞ કરે, એ મોટા મોટા કરોડોના દાન આપે, કોઈ કરોડો દેવતાની આગળ ઉભા રહીને હાથ જોડીને સ્તુતિ કરે, છતાં પણ મહાપ્રભુ તે સહુને પોતાના પ્રેમી ભક્તની સમાન માનતા નહીં. ભગવાનને મન તો મોટા યજ્ઞ કરવા, મોટા દાન કરવા, મોટા તપ કરવા બધા કરતા પ્રેમ એ શ્રેષ્ઠ છે. પ્રેમી જનને વસ પાતળીયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમીને પ્રભુ વસ થાય છે. જો દાનથી જ ભગવાન બંધાતા હોત તો રાજા મહારાજાઓએ બાંધી લીધા હોત, આપણા ભાગમાં ન આવત. યજ્ઞ કરવાથી જો ભગવાન બંધાતા હોત તો આ દુનિયામાં એક કે બે માણસોએ અધિકાર જમાવી દીધો હોત, બીજા કોઈના હાથમાં ન આવત. એ તો સબરીના એઠા બોર ખાવા પણ પહોંચી જાય.
कुबजा जेवी कुबड़ी दासी होय एनी सेवाने पण अंगीकार करे छे। केवल प्रेम, केवल प्रेम, पण निर्मल प्रेम, साचो प्रेम एज प्रभुने परवश बनावे छे। बस आज थी आपणे प्रतिज्ञा करिए, भगवान ने थाळ जमाड़िए, प्रेम थी जमाड़िए, भगवान नी पूजा करिए, प्रेम थी करिए, दिल थी करिए, कथा सांभळीए, प्रेम थी सांभळीए, आटलू आपणे शीखी जाइए, आटलू ज कायदानी रीते आपणे करिए छीए, कोईना प्रेशर थी आपणे करिए छीए, कोईने सारू लगाड़वा आपणे करिए छीए, ए आपणी करेली क्रिया लांबी नथी चालवानी, अने एनाथी भगवान राजी नहीं थाय, कदाच लोक राजी थाय। प्रेमी भक्त समान कोई वस्तु नथी, जगतना जीवो ते मर्मने समझी सकता नथी, ते तो लौकिक धर्मने श्रेष्ठ माने छे, माटे अलौकिक लौकिक बन्ने बाबतोने विवेकी मनुष्य तपासवी जोईए। ज्यां ज्यां जुदी पाड़वानी आवे त्यां दरेक जग्याए श्रीजी महाराज एक शब्द वापरे छे, विवेकी। जोयुं तमे, विवेकनो अर्थ ज थाय दूध अने पाणी भेगा थई गया छे ने छूटा पाड़वा, सत्य ने असत्य ओलवेज गोज टुगेधर। આ દુનિયામાં દરેક વસ્તુ ઇઝ મિક્સર ઓફ ગુડ એન્ડ બેડ, દરેક જગ્યાએ, કોઈ એવી જગ્યા નથી, કોઈ એવી જગ્યા નથી, તમે મંદિરમાં આવો, સ્વામી પાસે બેસો, તો પણ વિવેક રાખવો પડે। બેમાંથી એક જણો વિવેક ચૂકે તો મહાયુદ્ધ થઈ જાય। એક દાખલો આપી દઉં દાદા, આપી દો। અમે સિનોર ગામ, સિનોર ગામમાં સભા કરવા ગયા, નાનકડી સભા થઈ, બહુ વર્ષો પહેલાની વાત। સભા પૂરી થઈ એટલે આપણે કહીએ ને, ભાઈ આટલું સરસ મંદિર, આટલું જૂનું મંદિર, તમે સંતો, મેં પાંચ સાત જણા આવ્યા તોય તમે ત્રણ જણા બેઠા હો, થોડું કંઈક આયોજન કરો, સત્સંગામમાં સારો થાય, સભાઓ થતી રહે, અમે આવતા રહેશું। આવી બધી અમે પછી સભા પછી બધા હરિભક્તોની વાતો કરી, એમાં અમે વાત કરતા હતા, એક હરિભગતે બીજા હરિભગતને આમ આંગળી કરીને તુકારો કર્યો, સ્વામી આને કયો, આને આ આવશે ને તો આખું ગામ આવશે। એને એમની સામે આંગળી કરી એટલે પેલા હરિભગત ખીજાઈ ગયા, સ્વામી એનું ઠેકાણું છે નહીં અને મારું જુએ છે, સમજે શું? દાદા નહીં માનો, બંને બથો બથ એવા આવી ગયા, અમે તો ડરી ગયા, બોલો। જો સમજાય નહીં તો સારી વાતનું પણ પરિણામ કેવું તમે જોયું, અને એકાદ સમજવું હોય, વિવેકી હોય, તો પરિણામ સારું આવે। સત્ય ને અસત્ય દરેક વાતમાં, સાધુની વાત હોય તો પણ કોઈ સમજે કોઈ ન સમજે, આપણે હિતથી કહેતા હોય પણ કોઈ અવળી લઈ લે, બને છે એવું, અમે દાખલા જોયા છે, તમે હજાર વાર વિચાર્યું હોય તો પણ। એટલે વિવેક જરૂરી સાંભળવામાં, વિવેક જરૂરી બોલવામાં, દરેક જગ્યાએ વિવેક જરૂરી। એક બહુ સરસ દાખલો, આસિદ ભગત, હમણાં અમે જ્યોર્જિયાથી આવ્યા, ઘનશ્યામ દાદા હતા નહીં, એટલે ઘનશ્યામ દાદા એકાદશીના દિવસે સાંજે આવ્યા, એટલે આસિદ ભગત હતા, ઘનશ્યામ દાદા હતા, મેં પૂછ્યું દાદા ક્યાં ગયા હતા, ખબર તો હતી પણ આમ રમૂજ કરતા, તો આસિદ ભગત વચ્ચે બોલ્યા, દાદા તો નોળવેલ સૂંઘવા ગયા હતા। આવો આસિદ ભગત, એમનો રમૂજી સ્વભાવ, એમનો પણ આશય નહીં, પણ વિવેક કેવો, જો હું કહું વિવેક કોને કહેવાય, એટલે આસિદ ભગત આવું બોલ્યા, એટલે મેં દાદાને ઘનશ્યામ દાદાને કીધું કે દાદા ભગત તો અવગુણિયા છે, થોડા આખા બોલા છે, તમે બહુ માઠું ના લગાડશો, પણ ઘનશ્યામ દાદા શું બોલ્યા યાદ છે આસિદ ભગત? દાદા એમ બોલ્યા કે સ્વામી એ તો બહુ સારું મને સાવચેત કરે છે, સાવધાન કરે છે, આવા ક્યાં મળેલો, જોયું? અંતે સમજણ ઉપર જ આ સત્સંગ નિર્ભર છે, એટલે તો આપણા સત્સંગમાં કહેવાય છે આ સત્સંગ છે સમજણનો, આ સત્સંગ છે પ્રગટનો, આ સત્સંગ છે રોકવા ટોકવાનો, આ ત્રણ વસ્તુમાં જ સત્સંગનો સાર છે। સમજણ ગઈ તો સત્સંગમાં રહ્યું શું, શું રહ્યું, કશું ના રહ્યું, સમજણ ગઈ તો બધું ગયું, પ્રગટનો મહિમા ગયો તો બધું ગયું, સત્સંગ શું રહ્યું? અદભુત વાતો આમાં આવશે, સાંભળો મહારાજ કે આ લૌકિક અને અલૌકિક રીત જુદી જુદી છે, પણ વિવેકી હોય એ જ સમજી શકે, બીજા સમજી શકે નહીં। માટે આપણે વિવેક રાખીએ, કોઈ પણ પરિસ્થિતિમાં આપણા મનને
संतुलित राखवू, बेलेंस राखवू, आ विवेकनू काम छे। कोई मोटो चक्रवर्ती राजा होय पण श्रीहरि ने तेनी काई गणतरी नथी, जेनी आगळ ब्रह्मादि देवोनी पण गणतरी नथी, तेनी आगळ बीजो कोण तुल्यता करी सके? करोड़ों अक्षराधिक ने पण जेनी सेवा करवानो वारो आवतो नथी, एवा जे श्री कृष्ण छे ते मनुष्य देह ने धारण करे छे त्यारे तेनी कोईने खबर पड़ती नथी। ज्यां ब्रह्मादिक देवताओ पण भूला पड़ता होय त्यां पंडित के पुराणी नु तो शुं लेखू, जे आंख थी देखता हुआ छता मानता नथी। ब्रह्मादिक देवताओ पण जे पुरुषोत्तम नारायण आगळ कोई गणतरी मां नथी, त्यां पंडित नु शुं, पुराणी नु शुं, आलोकना मनुष्य नु शुं, पण दुख साथे वात करी शुं? त्यां मनुष्य एटलो बधो अहंकारी छे, सांभळवा जेवी कड़ी छे। मोक्ष के मगमे चलतन माना, कल्याणना मार्गे कोण न चाले अने कोण चाले? वोट इज द रिक्वायर्ड क्वालिफिकेशन फॉर गेटिंग एडमिटेड इन सत्संग? सत्संग मां प्रवेश मेळवा माटे कयू परिबळ जरूरी छे? मोक्षना मार्गमां मान कोई काम नथी आवतुं, अने आपणा सत्संगमां प्रवेश केनाथी थाय छे? आसिद भगत मंदिरमां आवे, स्वामी हार पहेरावे, आगळ बेसारे, नवा भगत आव्या छे खूब ताळीओथी वधावे, एटले सत्संगमां एक प्रेजेंटेशन बनावुं छुं बहु सरस। क्यारे बने मने खबर नहीं, आ विषय उपर दादा बहु जोरदार प्रेजेंटेशन गमशे, ज्यारे तैयार थशे त्यारे तमने। आपणा पायामां ज लूणो लाग्यो छे अने पछी थाय शुं? भगत थई जाय जूना, मंदिरमां आवी जाय, स्वामी बोलावे नहीं, नाम लेवाय नहीं, बे जणा सामे जोवे नहीं, तो पछी शुं थाय खबर? के हवे स्वामी थोड़ा बदली गया छे, बीजू तो ना बदली गया छे, स्वामी नथी बदल्या। स्वामी दरोज तारूज नाम ले, भगवान नाम क्यारे ले? मोक्षना मार्ग मां मान कोई काम नथी लागतो। मोक्षने मार्गे तो तेज चाली सके छे, सागरना शब्दों के जे निर्माणी भक्त होय, कामी क्रोधी लोभी होय, धन कुल ने विद्यानो मद होय, जेना मन मां हूं बुद्धिमान छू आवो भारे डोड होय, ए बधा भगवानना मार्ग मां खुवार थाय छे। जे जगतना काम मां उपयोगी थता होय ते मोक्षना मार्ग मां उपयोगी थता नथी, ए तो विघ्नरूप थाय छे। ए बुद्धि को मन डोड जो भारे, हरि मग में ए सब ही ख्वारे, जग के अर्थ में आवत तेहा, मोक्ष अर्थ में विघ्न है ए हा। मोक्षना मार्गे आ बधी वस्तु विघ्नरूप छे, विद्यानु बळ, बुद्धिनु बळ। हा आपणे मंदिरमां एप्रिशिएट करीए घणीवार કે આ નવા ભાઈ આવ્યા છે, ખૂબ સારી કળા વગાડવાની જાણે છે, પણ એ જો સમજી ન શકે સંતોના શબ્દને, રહસ્યને, તો એને તો પછી બસ દરોજ પકડાઈ જાય કે મારા જેવો કોઈ વગાડવા વાળો નહીં, પછી બીજો કોઈ આવે ને એને વગાડવા ન મળે, તો કે હવે આપણે બીજું મંદિર ગોતીએ, આપણે તો વગાડવાનું ગમે આવાયું હોય છે મંદિરમાં। એક ઇન્ડિયાથી ભાઈનો ફોન આવતો હતો, હમણાં તો બંધ થઈ ગયો, મને કે હું ગુરુજીને મળ્યો, ગુરુજી તમારો નંબર આપ્યો, મારી પાસે અમેરિકાના વિઝા છે અને સ્વામી મને ટેબલ ખુરચીવાળી સેવા ફાવે એવું છે, તો આપણા લોયાધામમાં જો ટેબલ ખુરચીવાળી સેવા આપો તો હું વિલિંગલી 6 મહિના કરવા આવીશ। એટલે આપણે પૂછીએ, વાંધો નહીં દાદા, તમે એકલા છો, મેરિડ છો? હું આમ તો એકલો જ છું, ઘરે કોઈ છે નહીં, પણ સ્વામી ટિકિટની વ્યવસ્થા કરી દેજો। એટલે આપણે ત્યાં વાંધો, ટિકિટની વ્યવસ્થા આપણે કરી દઈએ, બરાબર? જોયું તમે? હવે આને સેવા કહેવાય કે અમેરિકાનો મોહ કહેવાય? સેવાની પાછળ આપણો છુપો સ્વાર્થ એટલો મોટો હોય છે। મને સ્વામી બીજી સેવા ન સોંપતા, મને થોડું શરીરે તંદુરસ્ત નથી એટલે ટેબલ ખુરચી વાળી સેવા આપજો, તો ભલા માણસ ઇન્ડિયામાં નથી ક્યાંય સેવા? ઘરે ટેબલ ખુરચી ઉપર બેસીને સ્વામિયાણ સમયણ કરો સેવા નથી દાદા? તો
તમે મંત્ર લખો સેવા નથી, કેમ અમેરિકામાં જવું છે તમારે, કેમ લોયાધામ મંદિરમાં જ રહીને સેવા કરવી છે? ચાર પાંચ પ્રશ્ન પૂછીએ ને આપણને દેખાય આવે. સાચી સેવા અને શુદ્ધ નિર્મળ પ્રેમ આ બે વસ્તુ જેવી મહાન કોઈ વસ્તુ નથી. શિક્ષાપત્રીમાં એટલા માટે મહારાજે કહ્યું, મહારાજ એમ કહે છે, સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અમારા મતે આત્યંતિક કલ્યાણ એટલે પુરુષોત્તમ નારાયણની સેવા. ગુણાતાનંદ સ્વામીએ ચોખવટ કરી, ત્રણ દેહના ભાવને ટાળીને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. ત્રણ દેહના ભાવને ટાળીને શુદ્ધ થઈને પછી જે પુરુષોત્તમ નારાયણની સેવા કરવી, ભક્તિ કરવી, એ આત્યંતિક કલ્યાણ છે. દેહભાવ સહિત સ્વાર્થ રાખીને, છૂપું કપટ રાખીને, કંઈક આપણા મનમાં જુદો ભેદ હોય અને આપણે સંત અને હરિભક્ત પાસે સેવા શબ્દ લઈને જઈએ ને, એ સેવા ઉગતી નથી. એટલે મહારાજ કહે છે, જગતમાં જે ઉપયોગી છે ને એ મોક્ષના માર્ગે કોઈ કામ નથી લાગતો, અને કલ્યાણના માર્ગે જે કામ લાગે છે ને એ જગતમાં ક્યાંય કામ લાગે એવું નથી. વાત સાચી છે, આપણા મંદિરમાં તબલાવાળાની જરૂર પડે, વગાડવાવાળાની, ગાવાવાળાની, સેવા કરવાવાળાની, ફોટા પાડવાવાળાની, કેમેરાવાળાની, પણ આ બધાની પાછળ મુમુક્ષુતા બેઠી હોય તો જ એ સેવા ઉગે. કોઈ કેમેરાથી સેવા કરે છે, આપણા અમર ભગત કરે છે ને, પણ મુમુક્ષુતા છે. જોયું, મોક્ષની ઈચ્છા છે. હું આ સેવા કરું છું એનાથી મહારાજ રાજી થાય, હું કથા કરું છું એનાથી મહારાજ રાજી થાય, નીલકંઠ સ્વામી ઠાકોરજીના વાઘા પહેરાવતા હોય એનાથી મહારાજ રાજી થાય, ભગતજી આપણું કોમ્પ્યુટર વાપરતા હોય, ગુરુજીની આજ્ઞા છે, મહારાજ સંતો રાજી થાય એટલા માટે કરું છું. આ આશય, આ પાયો જો નથી અને એ પાયા વિના આપણે સેવા કરીએ છીએ, એ પાયા વિના આપણે થાળ કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, ગમે એટલું કરીએ છીએ, એ લાંબુ ઉગવાનું નથી. અદ્ભુત મહારાજે વાત કરી છે, જે માની હશે એ કલ્યાણના માર્ગે કામ નહીં લાગે, ચાલી નહીં શકે, એ તો પોતાનું બગાડશે અને બીજાનું પણ બગાડશે, વિઘ્નરૂપ થશે. એ કયું માન? ધનનું માળ, કુળનું માન, વિદ્યાનું માન, બુદ્ધિનું માન બગાડે જ છે ને. અરે ગુણનું માન, અલૈયા ખાચરને ગુણનું માન હતું કે મારા જેવો બ્રહ્મચારી કોઈ નહીં, આ દાદો બે લગ્ન કર્યા, અરે આ સુરા ખાચર જેવા ગમે એમ તો એ સંસારી ને બધા, આવું અભિમાન હતું, બ્રહ્મચારી, બ્રહ્મચર્યનું અભિમાન. પણ એનું અભિમાન કેવું નડ્યું? ધનનું માન એ તો જાણો જ છો તમે, કુળનું માન ઘણા બધા બ્રાહ્મણો મેં જોયા છે. અમે નાના નાના હતા ત્યારે બ્રાહ્મણો સાથે ખૂબ રહેવાનું થાય, ભણવાનું, બ્રાહ્મણો પાસે વિદ્યા ભણીએ, પણ બ્રાહ્મણોનું અભિમાન એટલું ખતરનાક, એટલું કાતિલ અભિમાન બ્રાહ્મણોનું. આપણને એમ થાય જે બ્રહ્મ એટલે ભગવાનને જાણે એને બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ અને પરબ્રહ્મના ઉપાસકો બ્રાહ્મણો પોતાના કર્તવ્યને ભૂલી અમે જનોએ ધારણ કરી છે, અમે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છીએ, અમે મહાન છીએ, અમે નીચે ન બેસીએ, કેટલું ખતરનાક અભિમાન હોય છે. આપણા ગુરુકુલમાં એક ખૂબ મોટો ઉત્સવ હતો, એક મહાન સંતને બોલાવેલા. જે જમાનામાં કંડારી ગુરુકુલમાં ગાડી નહોતી એ જમાનામાં પ્લેનની ટિકિટ આપેલી એને, એવા સારા સંતને, સારા જાણીને, એના શિષ્યો તપાસ કરવા આવ્યા, ગાદી બરાબર છે કે નહીં, સજેશન કર્યું કે અમારા સ્વામીજી તો આવી ગાદી ઉપર જ બેસે, એટલે આપણે સહજ છે કે આપણે આચાર્ય મહારાજની વ્યાસપીઠ હોય, મહારાજનું સ્થાન હોય, એ કે એમ નહીં, બધા કરતા ઊંચી કરો. પ્લેનમાં ટિકિટ આપી હતી દાદા, આવી ગયા હતા, પણ એમની ગાદી ઊંચી ન કરી. અમે કીધું ભાઈ અમારા આચાર્ય અને તમારા સ્વામીજી બધા સરખા જ, એટલે અમે ઊંચી ન કરીએ. તો કે ના, અમારા સ્વામીજી કોઈથી નીચી ગાદીમાં બેસે જ નહીં, ના એવા. પાછા જતા રહ્યા, બોલો. અને અત્યારે કેવી દશામાં છે, મારે વાત ન કરાય, દુઃખ થાય. આશિત ભગત, 25 વર્ષ પહેલાનો સમય અમે જોયેલો, અમે બહુ નાના નાના આ ઘટનામાં, ત્યારે તો એટલા નાના નાના અમે સંતોના ઘટના જોયેલી,
ત્યારે પણ દુઃખ થયેલું. અને હમણાં 3-4 વર્ષ પહેલા એ જ સ્વામીજીના આશ્રમમાં અમે ઓરિસ્સામાં, ઉડીસામાં આશ્રમ છે એમનો, ઉડીસાના આશ્રમમાં અમે ગયા અને એમની દુર્દશા જોઈ અત્યારે જીવે છે. આપણને દુઃખ થાય. માન પરલોકમાં તો બગાડશે, આ લોકમાં પણ બગાડશે. આપણામાં દાસત્વ ભાવ આવે, દીનપણું આવે, તો આપણી સેવા કામની, તો આપણો સત્સંગ કામનો, તો આપણે કરેલો ભગવાનનો પ્રેમ એ સાર્થક. અહંકારથી કરીએ છીએ, સ્વાર્થથી કરીએ છીએ, માનથી કરીએ છીએ, એક પણ વસ્તુ કામની નથી. શ્રીજી મહારાજ ખૂબ સરસ વાત કરે છે. ચિંતામણિ મનુષ્ય દેહ પાયે, આ મનુષ્યનો દેહ ચિંતામણી જેવો, એને મેળવીને, એ ચિંતામણી મનુષ્ય એ દેહ પાયે, મોક્ષ કે મગમે અરથન આયે. ચિંતામણી જેવો આ મનુષ્યનો દેહ મળ્યો, પણ મોક્ષને માર્ગે જો વાપરો નહીં, કામ ન લાગ્યો. તિનકો જન્મ કહત હે વૃથા, વેદ પુરાણ દેવ સમરથા. તિનકો જન્મ કહત હે વૃથા, વેદ પુરાણ દેવ સમરથા. વેદો પુરાણો મોટા દેવો બધા જ એમ કહે છે, ચિંતામણી સમાન મનુષ્ય દેહ મેળવીને જેણે મોક્ષના માર્ગે આ શરીરને વાળ્યું નહીં, કામ લાગ્યું નહીં, તેનો જન્મ વ્યર્થ છે. ચિંતામણી મળી પણ કાગડાને ઉડાડવામાં નાખી દીધી, એને કોઈ લાભ ખરો? પારસમણી મળી પણ પથ્થર જાણી બકરાના ડોકે બાંધી દીધી, એને કોઈ લાભ ખરો? સમંતક મણી મળી પણ એને પથ્થરો માની નદીમાં ફેંકી દીધી, એનાથી કોઈ લાભ ખરો? ચિંતામણી જેવો આ મનુષ્યનો દેહ છે, ધારે તે કરી શકે. પ્રહલાદજીની અદ્ભુત સ્તુતિ છે. નાશવંત આ શરીર, એની વિશેષતા એટલી જ છે કે અવિનાશી ફળ પણ મેળવી શકે એવું છે. નાશવંત આ શરીર, પણ વિશેષતા એટલી જ છે કે એનાથી અવિનાશી ફળ પણ મળી શકે છે. માયાના બંધનમાં રહેલો આ જીવ, એમાં તાકાત એટલી બધી છે, એ ધારે ને, આમ તો છે માયાધીન, પણ ધારે ને તો માયાતીત બની જાય, માયાથી પર બની જાય, માયાના બંધનને કાપી નાખે, માયાના માથા પર પગ મૂકી મુક્ત પદને મેળવી શકે. પણ ક્યારે? ગુણાત્યાનંદ સ્વામી કહે, કરોડ જન્મની કસર આજ ટળે, આજ ટળે, અને બ્રહ્મરૂપ કરી મૂકે જો ખરેખરા સાધુ મળે તો. અને કહે એમ કરે તો આપણને ગુરુદેવ જેવા એકાંતી કેવા સાધુ. એ સાધુના ચરણ પકડી રાખીએ ને તો પણ આપણે અક્ષરધામમાં બેસી ગયા. આવા સાધુ મળ્યા છે. એ સાધુને સંભાળીએ ને તો આપણા મનના પાપ માત્ર બળી જાય એવા સંત આપણને મળ્યા છે. જેમના જીવનની એક એક ક્રિયામાં આપણને હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય, જેની એક એક ક્રિયામાં આપણને પુરુષોત્તમ નારાયણની ઝાંખી થાય એવા સંત મળ્યા. છેલ્લું એક જ વાક્ય બાકી રહે છે, એ કહે એમ કરે તો. આટલું આપણે જો શીખી જઈએ ને, આટલું આપણે કરતા થઈ જઈએ ને, તો કરોડ જન્મની કસર આજે ટળી જાય. માટે ખૂબ સરસ આ પ્રસંગ ચાલે છે. હજી આમાં શ્રીજી મહારાજે બે મહત્વની વાત કરી છે, એટલે હજી વિસ્તારથી છે, એટલે આજે આપણે પૂરું કરતા નથી. અત્યારે 36 ચોપાઈ પૂરી થઈ છે, આગળની કથા આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની.